માંગરોળના દીવરાણા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. માંગરોળ તાલુકાના દીવરાણા મુકામે આજ રોજ સરકારશ્રીની સૂચના અનુસાર પાંચમા તબક્કામાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો, જેમાં મામલતદાર સાહેબ, TDO સાહેબ, આરોગ્ય વિભાગ, કંકાણા, PHC તેમજ માંગરોળ પુરવઠા શાખા તેમજ PGVCL કચેરી, બાળ નિયામક કચેરી અને આધાર કાર્ડ કર્મચારીઓ અને તલાટીકમ મંત્રીશ્રીઓ તેમજ રેવન્યુ વિભાગ તો જ અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આજ રોજ દીવરાણાના મુકામે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં દરસાલી ગામ, નગીચાણા, કંકાણા, ચાખવા તેમજ અન્ય ગામના લોકોએ સ્થળ પર જ લાભ લીધો હતો અને આ કાર્યક્રમમાં બહાર ગામમાંથી બહોળી સંખ્યામાં લોકો વધારે હતા અને વધુમાં વધુ લોકોએ લાભ લીધો હતો, જેમાં મુખ્યત્વે આધાર કાર્ડમાં સુધારા વધારા તેમજ રેશન કાર્ડમાં સુધારા વધારા અને આવકના દાખલાઓનું સ્થળ પર નિરાકરણ કરવામાં આવેલ હતું તેમજ સ્થળ પર જ નિરાકરણ થતા ગ્રામજનો તથા આજુબાજુના ગામ લોકોને ખુશી વ્યાપી જવા પામી હતી તેમજ ઉમરાળા ગામના સરપંચશ્રી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. મામલતદાર કચેરી માંગરોળ દ્વારા આજે દીવરાણા મુકામે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. લગભગ બધા જ ડિપાર્ટમેન્ટના તમામ કર્મચારીઓ, ઓફિસર્સ, મિત્રો હાજર છે. એમાં અહીંયા PGVCL, પછી મામલતદાર કચેરીની પુરવઠા શાખાની, રેશન કાર્ડની કામગીરી, સમાજ સુરક્ષાની કામગીરી, PGVCL, આરોગ્ય અને તાલુકા પંચાયત કચેરી અને એમના દ્વારા થતી કાર્યવાહી, આ માટે તમામ કાર્યવાહી માટે અહીંયા સેવા સેતુ કાર્યક્રમ રાખેલો છે અને ઘણા બધા માણસો સારો એવો લાભ લે છે. આવા કાર્યક્રમો વારંવાર થતા રહે તો ઓફિસે પણ અરજદારોના ધક્કા ઘટે છે અને સારી એવી કામગીરી થાય છે. ઓકે, થેન્ક યુ. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ પાંચમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ આજે માંગરોળ તાલુકાના દીવરાણા ક્લસ્ટરમાં થઈ રહ્યો છે, જ્યાં વિવિધ યોજનાઓ તથા જે પ્રમાણપત્રો નાગરિકોને તાલુકા કક્ષાની કચેરીઓએ આપવામાં આવે છે તે આજે અહીં આ ગામમાં તથા આજુબાજુના 5-7 ગામમાં આપણે આ યોજનાઓનો લાભ આપી રહ્યા છે. સમગ્ર નાગરિકો દ્વારા આ સેવા સેતુ કાર્યક્રમનો સારો લાભ લઈને કાર્યક્રમને સફળ બનાવે એવી જ અપેક્ષા રાખીએ છીએ. આજે સેવા સેતુ અંતર્ગત કાર્યક્રમમાં તમે શું શું લાભ મેળવેલ? આવકનો દાખલો કટવેલો છે, પછી મા યોજનાનો કાર્ડ કટવેલું છે, જે અમારે માંગરોળ તાલુકામાં માંગરોળ જવું પડે અને ત્યાં અમારે 2-3 ટકા ખાઈ ત્યારે નીકળે, એને બદલે અહીં દીવરાણા ગામમાં અમને લાભ મળ્યો છે કે જેથી 1 ટકામાં અમારે બધું કામ થઈ ગયું છે. હા, સ્ટાર્ટ. હું દીવરાણા ગામના સરપંચ શ્રી રમેશભાઈ મોકરિયા. આજે અમારા ગામ દીવરાણાની અંદર પાંચમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ રાખેલ હોય, આ કાર્યક્રમની અંદર GEB, તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી, પુરવઠા શાખા, દરેક વિભાગના કર્મચારીઓ અને સ્ટાફ મિત્રો હાજર રહી અમારા ગામના દરેક નાના મોટા કામ, કૂપન, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, આવકના દાખલા જેવા અન્ય ઘણા બધા કામો તાલુકાના ધક્કા ખાવાથી થતા હોય એ અહીંયા ઘરે બેઠા ગામ લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધેલો છે અને આ કાર્યક્રમને બહુ સફળ બનાવેલ છે ગામ લોકોએ અને ઘણા લોકોએ લાભ લીધેલો છે. તેમજ બહાર ગામથી ક્યાં ક્યાં ગામો આવેલ છે? ગામ બહાર ગામના 7-8 ગામ જોડાયેલા છે, જેમાં દરસાલી, કંકાણા, નગીચાણા, બામણવાડા આ વગેરે ગામો આ સેવા સેતુમાં જોડાયેલા છે અને બહાર ગામથી પણ લોકો બહોળી સંખ્યામાં આવેલ છે. જીતુ પરમાર, KTV ન્યૂઝ, માંગરોળ.